વાત નીકળી છે એટલે પતિ પત્નીની ઘણા બધા મુદ્દા છે પણ વાત કરી દો હમણાં બરાબર હમણાં એક કંપનીમાં આગ લાગી દિનેશભાઈ આગ લાગી ને તો એમાં એક યાર એકસો ને પાંત્રીસ જણા ગુજરી ગયા એકસો ને પાંત્રીસ જણા અંદર હતા એકસો પાંત્રી પાંત્રી અંદર દેશ થઈ ગયું બધાનું હવે બધા ગુજરી ગયા ને એમાં પછી એના કંપનીના મા મેનેજરે અને એના માલિકને કીધું કે હવે કોઈ આમાં બચ્યું નથી એકસો ને પાંત્રી વર્કરો છે એ ગુજરી ગયા છે એટલે એને એમ થયું કે આપણે આ કાંઈક સહાય જાહેર કરવી જોઈએ એટલે એમાં બરાબર કંપનીના માલિકે સહાય જાહેર કરી કે જેટલા મરી ગયા છે એ બધાને આપણે વીસ વી લાખ રૂપિયા દેશું આવી જાહેરાત થઈ એટલે એમાં એક જણો ઘરે આવ્યો તો એ પત્ની ગોટે ચડી ગઈ કે તમે કેમ બચી ગયા કાંઈ કે આમાં તો એમ કહે છે એકસો પાંત્રી પાંત્રી હતા એ મરી ગયા એ કે એ પાંત્રીમાં હું હતો હું ફાકી ખાવા ગયો હતો પછી જે પત્નીએ જવાબ દીધો હોય હું કહે નહીં કહેતી હતી તમે ફાંકી બંધ કરો બોલો એને ઘરવાળા કરતા ફાકીનું હતું કે આ વી લાખ મળે એમ આ ફાકીએ વીસ લાખ ખોઈ નાખ્યા આનું તમે શું કરો એમ તું હવા બની ને મારી બારી ન ખખડાય તું હવા બની મારી બારી ન ખખડાય હું વાવાઝોડું લઈને અંદર બેઠો છું આ પત્નીની વાત છે ખરેખર હમણાં મારે હા હાર મને ફોન કર્યો બોલો મેં જમાય મેં કીધું બોલો મને કે વાવાઝોડાના શું સમાચાર છે મેં કીધું રહોળામ છે કહેતા હોય દઉં એમ હા ખરેખર આ રહોડાની વાત નીકળે ને હમણાં પતિ આમ પત્ની બરાબર રોટલી કરે ઓલો બાયને બેઠો બેઠો ડાઇનિંગ ટેબલ ઉપર જમતો હતો હવે જમતો હતો ને એમાં વાંધો નહોતો પત્નીએ નવું સિમ કાર્ડ લીધેલું હા નવું સિમ કાર્ડ લીધું ને એને એમ થયું કે લાયક ઘરવાળાને સરપ્રાઇઝ આપું તો એણે અહીંયા રોટલી કરતાં કરતાં ઓલાને મેસેજ કર્યો એ કે હાય ડાર્લિંગ હવે ડાર્લિંગનો મેસેજ આવ્યો ને ઓલાએ આમ જમતા જમતા જોયો ને એક આમ અંગૂઠેથી લોક ખોલી જોયું ઓહ હાય ડાર્લિંગ ઓકે હવે એમાં ઘરવાળી હતી એટલે બીજું કાંઈ ન કર્યું એને હળવેક દઈને એક આંગળીથી ટાઈપ કર્યું કે ડાકણ રસોડામાં છે પછી કરું હવે શું થયું છે મારે કહેવાની જરૂર કરી પછી પોઈતે ડાકણ જેવો થઈ ગયો માર ખાઈ ખાઈને એમ એ જ વેલણથી માર્યો એને અને ખરેખર આ હમણાં સૌથી અઘરામાં અઘરી ઘટના પુરુષ માટે હોય ને તો એના હાથમાં એની પત્નીનો મોબાઈલ આવી જાય હા કારણ કે હમણાં અમારા ધનો બરાબર આમ નાઈન બાયણે નીકળ્યો ને તો ધનો કે પરસેવે રેપ થઈ ગયો કારણ એટલું જ હતું કે ઘરવાળીના હાથમાં એનો મોબાઈલ આવી ગયો એનો મોબાઈલ આવી ગયો ને ધનો એમને નાઈન નીકળ્યા ભેગો પરસેવાળો થઈ ગયો પછી હળવે એક કીધું કે હું છે હું જોઉં બસ એ કાંઈ કાંઈ નથી જોતી કે મેસેજ જોઉં છું કે ઓકે એ કે પણ તો જોઈ લીધા હોય તો હું કીધે નહીં કે નાના કે હું એ જોઉં છું કે આરએમસીવાળા કેમ પૂછે છે કે તે નાસ્તો કરી દીધો કે નહીં એમ એ કે તો હવે શું કરશું કે કાંઈ નહીં હવે હું આમાં મેસેજ લખું છું કે હવે નાસ્તો કરશે એમાં મોટું ખોજીને બાયણે રખડતો તમે હાલે હમણાં એક જણા નહીં સાહેબ પત્ની પિયર ગઈ એટલે હાવ ગઈ પછી આવડા રોજ અગિયાર વાગે ને એટલે હાવુને ફોન કરે અગિયાર વાગે એટલે હાવુને ફોન કરે કા મમ્મી કેમ છે મમ્મી કે ઓલી ધોમ થાય તમે ફોન ન કરતા આમ જો તમારા ઘરમાં મારી છોડીનો ટાંકીઓ નહીં હોય તમે ફોન ન કરતા મૂકી દો એ કોઈથી તમારા ઘરે નહીં આવે આટલું કે ને એટલે ઓલો હાયશ કરીને ફોન કાપીને રોજ અગિયાર વાગે ઓલો પાછો ફોન કરે હાહુમાં કેમ છે આટલું કે ને તા તો ઓલી ધોમ થાય ઓ તમને કીધું નહીં કે મારી છોડી તારા ઘરમાં નહીં તમારા ઘરમાં એનો ટાંટિયો નહીં હોય તમે તમારે જે કરવું હોય એ કરી લ્યો સુટાશેડા ફાઇનલ અને આમ જો તમારા ઘરમાં કોઈ ટક્યું જ નથી તમારા બાપને તમારી મા નહોતી ટકીને ને તને મારી છોડી નહીં ટકે બોલો કે ઓકે હાયશ કરીને ફોન મૂકી દે પાછો ત્રીજે દી ફોન ત્રીજે દી ફોન કર્યો ને એટલે હાહુએ કીધું કે આને હવે કાંઈક કરવું પડશે એને એને હા ફોન આપ્યો આલ્યો તો કે આ જમાય કહ્યું નો રોજ ફોન કરે છે અગિયાર વાગે એટલે બોલાય ઉપાડ્યો હા બોલો બોલો જમાય શું છે કાંઈ નહીં બાપુ જે તો કે શું કામ તમારે આ રોજ તમારે હાહુ મને ફોન કરીને હેરાન કરો છો કે બસ હેરાન કાંઈ નથી કરતો એ કે તો ઈ કે એમ કેક તો મારી છોડીનો ટાટીઓ તારા ઘરમાં નહીં આટલું બોલે ને એટલે મને એમ થાય કે હાશ પછી મને ખાવું બહુ ભાવે એમ તો કે કાંઈ વાંધો નહીં હાઈ જે પાનની દુકાન ભેગા થઈ ગયો એક જ ગામમાં રહેતા હતા ને સાહેબ આમ હા હરાય પાકી છોડતા છોડતા ઊભા હતા ત્યાં જમાઈ આવ્યા કાં બાબુજી કેમ છે કાંઈ નહીં પૂરા એ કે હવે હું કેવું તમને એ કે કાં લાવો લાવો બે દાણા લાવો એ કે એમાં જમ્યા એ ફાકી લઈને મોઢા મૂકી કે તમારી છોકરી તમારી છોકરી જ છે હોય કે હા દાંત કાઢતા કાઢતા કીધું કે તમારી પાસે તો કટપીસ છે મારી પાસે આખો તાકો પડ્યો પછી બે જણા ફાક્યું ખાઈને હોય કે હા એટલે આ મૂળ છે અને ખરેખર હમણાં અમારે ભાઈબંધ છે એમ જાય એને તાજા તાજા લગ્ન થયા લગ્ન થયા ને પછી એને ઘરવાળી આવી અને ઓલા એને શરૂઆત હતી એટલે છ એક મહિના તો વાંધો ન આવ્યો અને છ મહિના પછી ઓલાઈને હાથમાં રસોઈ આવી ને એ ભેગી પહેલે જ દિવસે બળેલી રોટલીઓ બળેલી રોટલી આમ કરીને આમ બોલાય મૂકીને હજી ઓલો બિસલો કારખાનાથી આવ્યો હતો આવ્યો હતો ને એ આણે ખાર ખાઈ ગયો છ મહિના વી ગયા પછી કજીયા ચાલુ થાય ત્યાં સુધી નવું નવું હતું લાલતું હતું અને આને સીધી રાયડ જ નાખ્યું આ જો તો ખરી આવી બળેલી રોટલી હોય તો ઓલી તો બાયણ આવી બાસ્યું પસ્યું એવલોકે પણ હું છે પશ્યો એ હતો એ કોઈ દી બડેલે રોટલી લીયે કે નહીં એ અમાર પશ્યો એ પશ્યો લે એવલોકે પણ કોણ છે તારો પશ્યો એ તો કે એ હતો ઓલો કંટાળી ગયો જે હોય બહાર જઈને જમી લે એમ કરીને વયો ગયો વયો ગયો ને તો બીજે દી થયો બીજો દી થયો એટલે ઓલાય પાછું જમવા બેઠો જમવા બેઠા ભેગું શાક આવ્યું પણ બટેટા બળેલા હો જાણે એમ કોલસા વઘાર્યા હોય અને ઓલાય થાળીનો ઘા કર્યો કે આવું શાક હોય

તેલ પીવા ગયો તારો પશુ એમ કરીને વયો ગયો વયો ગયો ને ત્રીજે દી પાછી ક્યાંક બહાર પાર્ટીમાં જાવ તું કે હાલ હવે ઘરે તો આ હરખું નથી બનાવતી બાયણે ક્યાંક જમી આવી તો કે આને લઈ તો જાઉં ભેગી કાંઈક બુદ્ધિ આવે એમ એ ઓલાએ તરત કીધું કે હાલ એ હાલ બહાર જમવા જવું છે તૈયાર થઈ જા એટલું કહીને પોતે તૈયાર થઈને સોફા ઉપર બેઠો હતો ને અડધી કલાક થઈ તોય ઓલી બહાર ન આવી તો આનો મગજ ફાટી ગયો એ તને ક્યારનું કીધું છે તૈયાર થાય એમ

એ હતો કે કોણ ઈ કે અમારે બાજુ ગામનો નો હતો કે આ પણ તો શું પણ તને પ્રેમ હોય તો હું પરણાવી દઉં ના પ્રેમ નહીં તો એ મારા બાપુ કેતા કે આની પરિણી કોઈ દી છોકરી દુઃખી ન થાય અરે પણ એ કોણ હતો એ કે નહીં કે હાલ મૂકી જાઓ એ હતો પણ કોણ એ ગામનો ગાંડો હતો ઓલો ગોટે રડી ગયો હોય કે આના કરતા પશ્ચિયાની તું પરણી જા નકર હું પોછિયા જેવો થઈ જઈશ અને હમણાં એક પત્ની અને પતિને ફોન કર્યો પિયરથી પિયરથી ફોન કર્યો કે હવે મને તેડી જાવ ઈ કે કા ઈ કે બસ ઈ કે તેડી જાવ બળ એક શું કામ ઈ કે જો ભાઈ આરે બાંધી લીધું મમ્મી આરે બાંધી લીધું બેન આરે બાંધી લીધું મારા ભાઈની વહુ આરે બાંધી લીધું મારા બાપુજી આરે બાંધી લીધું હવે તેડી જાવ ઈ કે કેમ ઈ કે તમારે જેવી બાંધવાની મજા ન આવી બોલો હાને તમે શું કરો હા સાહેબ અમારા હમણાં આ લગ્નગાળો એટલો બધો નીકળ્યો એટલો બધો નીકળ્યો ને તો તમે જુઓ કોરોના પછી એટલા બધા લગ્નગાળો નીકળ્યો ક્યાંય ગાયક કલાકાર ન મળે હો ભજનના મળે બાકી તમને એમ કહો કે લગ્ન ગીતવાળા તો કે ના ક્યાંય બેડ ન પડે તો એક જણાને ફોન આવ્યો મને કે ભાઈ આમ જો તમને ઠીક લાગે એવું ગાયક મોકલી દે ને આપણે તો એ કામ એક જ છે કે એ લોકો કામ આપણું કરી દઈએ સંગીત ધીમું ધીમું વાગશે એટલે આપણું હાલ છે એ ભલે ને જે ગાય કે લગ્નમાં અમે કોણ સાંભળતું હોય મેં કીધું જોઈ જ ભાઈ ડખે નહીં ચડે મને કે ન ચડે મેં કીધું અરે એડવાન્સ પેમેન્ટ આપવું કે મેં કીધું તો મોકલી દે પેમેન્ટ મોકલી દીધું એને એડવાન્સ અને મેં પછી મારા હવે અમારા ડાયરાના કલાકાર હતા તે દાળાના ભજનિક હતા એ ખાલી હતા મેં કીધું એક કામ કરો તમે જાઓ અને સાહેબ દાળાના ભજન બે ગોહી ગોઠવાઈ ગયા આમ મંડપને મંડપની સામે એનું સ્ટેજ ને સ્ટેજમાંથી સાઉન્ડ બાઉન્ડ સાથે તૈયાર થઈને બેઠા ને આમ વરાજો આવ્યો અને આ બાજુથી ગીત ઉપડું એકલા જનવા એકલા જવાના સાથી બીના સંગી બીના એકલાજ જવા અને ઓલ વરાજો તોમ હો પણ હવે બિચારો એ પહેણવા આવ્યો તો કરવું શું એમ અને પાછો બધા ગીત સાંભળતા હતા ઓલાય કીધું કોઈ નહીં સાંભળે તો એ અને ને વરાજો જ આવતા વેતો જ ગરમી ખાઈ ગયેલો એ કે હવે જે થવું હોય થાય પણ માંડ ગોઠવાનું હતું એટલે એ કે હવે જવા દે ને કોરોના બે વર રાહ જોઈ આમાં ડખો કરશું તો વળી આવતા વર્ષે જાય હવે એમાં બરાબર આ બાજુથી અવાજ આવ્યો બરાબર વરાજો મંડપ નીચે આવ્યો આ બાજુથી ગોર હદાય અવાજ મેળવ્યો કન્યા પધરાવાનો સમયો આટલું સાંભળું ને તો ઓલાવો ગીત ઉપાડ્યું હંસલા ને હવે મોતીડા નહીં રે મળે સંસાર છે જાંજ વાના પાણી એ આશાયું જૂઠી રે બંધાણી મોતીડા રે નહીં રે મળે તો કન્યા હલભલી ગઈ હોય કે મંડપમાં જાવું કે નહીં એમાં મોતીડા મળે કે ન મળે માંડ માઇન્ડ પડતું ને તો હસ્તમેળાપનો સમય થયો એટલે કીધું હસ્તમેળાપનો સમય હો આટલું બોલ્યા તો આને સાંભળી ગયા હો કે હસ્તમેળાપ થાય છે ત્યાં તો આને કીધું કાલો એક લેડીઝ ગાયક હતા એને કીધું બેન ઉપાડો અને બેને ઉપાડ્યો પંખીડાને ને આપી જરૂ જૂનું જૂનું લાગે બહુ રે સમજાયું તોય પંખી નવું પીંજરું માગે આ એટલું કીધું ને તો વરાજા એ તો વાળ ખેંચી નાખ્યા હોય કે અરે યાર નવું પિંજરાની ક્યાં કરે પહેલી વાર થાય છે હજી આમાં જૂનું ક્યાંથી થઈ ગયું આ પણ આ વરાજાને બાપાને ગમતા હતા કે નવું પિંજરું જો મળી જાય તો એમ આ વેવાયણ વાળું થાય કંઈક એવું કઈ થોડું હોય લે અને આમ ફેરાનું બોલ્યા કે હાલો ફેરાનો સમયો જૌતલિયા જ્યાં હોય ત્યાંથી હાજર થાય આટલું સાંભળ્યું ને ત્યાં વાંથી ઉભડ્યું ધોણી રે દકાવી બેલી અમે તારા નામની અમે તારા નામની રે અલક ના રે ધામની રે હે ધોણી રે દખાવી બેલી અમે તાને તા તો વરાજો ને કન્યા ફેરા ભૂલી ગયા સાહેબ ચાર ના બદલે પાંચ સો ફેરવી નહીં ખાઈ ગયા આને હવે આને બંધ કરો કોઈ કેમ અને આટલું પૈતું ને ત્યાં આ બાજુથી ગોર હૃદય કીધું હાલો વિદાયનો સમય થઈ ગયો છે તા તો બે જણાએ લેડીઝ જેન્ટ બેયે એ ઉપાડ્યું ચીઠી ના કોઈ સંદેશ જાને કોન સંદેશ જહા તું ચલે ગયે તા તો વરાજા છોડી નો કા કર્યો કે હવે તું જો તા તો તબલા મંજિરે મૂકીને ગાયક ભાઈ ગયા કે કા વરાજો વાહે અને ખુલ્લી તલવારે ભાઈ ગયો વરાજો ઓલા વૈંડી ટાઈપે ગયા પછી કન્યાને બાપાનો મને ફોન આવ્યો યાર આ મોકલાય મેં કીધું તમે કીધું હતું ગમે ગાયકો હાલ છે મેં તો તો ગાયક મોકલ્યા હતા ને ગીત તો ગાતા હતા અરે ગીત નહોતા ગાતા મારા બાપાના ઉઠામણાના ગાતા હતા મેં કીધું ત્યાં નહીં કર્યું હોય હવે સમજી લ્યો બીજું શું મિત્રો મિત્રો પેટ્રોલનો ભાવ તમે જુઓ એટલો બધો વધી જાય એટલો વધી જાય છે ને કે પેટ્રોલની બેંક ખોલવામાં આવશે આજે પાંચ લિટર જમા કરાવો તમે પાંચ વર્ષ પછી દસ લિટર પાછું લઈ જાઓ એકમાંથી ડબલ અને સાહેબ એટલો ભાવ વધશે તમે જુઓ પેટ્રોલના નામના પિક્ચર આવશે પેટ્રોલ દ્રાય પેટ્રોલ 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 પેટ્રોલવાળો વીર આવું પાસે ગુજરાતીમાંય આવશે એમ હા અને પાટણથી પટોળા નહીં પછી એમ કે પાટણથી પેટ્રોલ લેતા આવજો હા અને લગ્નમાં પછી વરાજા એ સેન્ટ નહીં છાટે પેટ્રોલ છાંટીને આવશે કારણ કે એ રૂપિયાવાળાના દીકરા હોય એ પેટ્રોલ છાટે એમ હા અને બીજી વાત કરું હવે ગળામાં પેટ્રોલ આમ ચેનની જગ્યાએ ચગદા પહેરે ને એની જગ્યાએ પેટ્રોલની નાની નાની બોટલો બાંધશે હા અને મોંઘા મોંઘી કોઈને તમારે ગિફ્ટ દેવી હોય તો પેટ્રોલ બે લિટર આપી દીધું એનાથી મોંઘી કોઈ જગતમાં ગિફ્ટ નહીં હોય અને ખરેખર હમણાં બે છોકરા વાતો કરતા હતા કે મિત્રો તારા બાપાએ કાંઈ બચાવ્યું તો કે મારા બાપાએ દસ લીટર પેટ્રોલ ભેગું કર્યું હતું પણ એમાં ટાંકામાં કાણું હતું તે પેટ્રોલ ઉડી ગયું એ તો તારા બાપાએ કાંઈ બચાવ્યું કે મારા બાપાએ ઘણું બચાવવાની કોશિશ કરી પણ બચ્યું નહીં કે કાં કે કારણ કે સવારે મારા બાપા ટાંકી ફૂલ કરાવી અને મારી બાને ફેરવવા લઈ જાય અને બપોર પછી બીજાની બાને ફેરવવા લઈ જાય એમાં કાંઈ વહેતું નહીં ખરેખરો પણ આ સાહેબ પેટ્રોલની વાત નીકળે છે પણ પેટ્રોલ સો ટકા આપણને એમ છે કે ભાવ વધે છે પણ એ આપણી સરકાર નહીં પણ રશિયા અને યુક્રેન બાંધે છે એનો સાહેબ દામ આપણને લાગે છે એટલે પેટ્રોલના ભાવ એટલે વધે છે અને હવે મને એમ છે કે ભવિષ્યમાં આપણું દેશ છે ઇલેક્ટ્રિક તરફ જઈ રહ્યો છે ઇલેક્ટ્રિક સ્કૂટર ઇલેક્ટ્રિક ગાડીઓ એટલું બધું આવી જાય બોલો ઇલેક્ટ્રિક ઉપર આખું જગત હાલ છે અને સો ટકા આ સરકારનો આમાં દોષ જ નથી આ ઓલા બે બાધે એમાં પાછો યુક્રેન વાળો છે એ તો અમારો હાસ્ય કલાકાર છે આને કંઈ દાંત કઢાવે કે રોવે એ સમજાતું નથી એ બે બાધે ગામ બધા રોવે છે